હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું તમારા ક્વેશ્ચન મારા આન્સર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે પૂછ્યા છે જે તમને બધાને કામમાં આવશે તો વિડીયો પૂરેપૂરે જોજો અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો શું કરી રહ્યા છો કરો બરાબર જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડે આવેલું નોટિફિકેશન બે લાયકન દબાવી દો એટલે જ્યારે પણ હું તમારા માટે આવા ઉપયોગી વિડિયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને બીજું વિદ્યાર્થી મિત્રો નેવું દિવસમાં નેવું ટકા લાવવામાં વિડીયો હજુ તમે જોયો નથી જોઈ લો તમને બહુ જ ઉપયોગી ટિપ્સ મળશે હવે જોઈએ તમારા ક્વેશ્ચન તો સૌથી પહેલો ક્વેશ્ચન છે હાઉ ટુ કન્સન્ટ્રેટ ઇન સ્ટડી ફોર લોંગ આર્સ જો એકાગ્રતા ભણવા માટે જે મતલબ ભણવામાં એકાગ્રતા રાખવા માટે સૌથી પહેલાં તો એક વસ્તુ શું છે કે તમને રસ હોય ભણવામાં બરાબર તો તમે એકાગ્રતા ઇઝીલી રાખી શકો અને બીજું છે કે ધારો કે રસ ના હોય તો પછી એકાગ્રતા કેવી રીતે રાખવી તો એના માટે ઇન્ટરેસ્ટ ડેવલપ કરવો પડે બરાબર અને એના માટે એક બીજું પણ તમે ઓપ્શન મતલબ ટ્રાય કરી શકો છો કે ચલો સવારે જ્યારે તમારી એનર્જી મેક્સિમમ હોય એ સવારે ઉઠીને તમે એકદમ ફ્રેશ હો ત્યારે તમે કોઈ પણ સબ્જેક્ટ વાંચો બરાબર અને પછી એમાં સેવ કેવું છે ખબર છે એકાગ્રતા ઓટોમેટિકલી આવી જશે બરાબર હવે પહેલાં પંદર મિનિટ પછી વીસ મિનિટ એવી રીતે વધારતા આ કસરત જેવું છે જેટલી તમે ટ્રાય કરશો પ્રેક્ટિસ કરશો એટલી તમારો ટાઈમ વધશે બરાબર એટલે તમે શરૂઆત કરો પહેલાં ભલે પાંચ મિનિટ કરતા રાખી શકો પાંચ મિનિટ રાખો બરાબર મગજ એવું છે ને ચંચળ છે બરાબર એક જગ્યાએ નહીં રહે બેઠા હશો ઘરે પણ વિચાર આવશે સ્કૂલના સ્કૂલમાં બેઠા હશો વિચાર આવશે ગેમના મતલબ આવું થવાનું છે ઓકે તો ટ્રાય કરો બરાબર મેઇન છે કે ટ્રાય અને એપ્લાય અને બસ આ મતલબ રોજ પ્રેક્ટિસ કરો ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સર આ ત્રીસ ટકા હેતુલક્ષીવાળી સિસ્ટમ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પણ લાગુ પડશે તો યસ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પણ લાગુ પડશે અને ધોરણે નવ દસ અગિયાર બારને પણ લાગુ પડશે બરાબર ખાલી બાર સાયન્સમાં જે સિસ્ટમ છે ઓએમઆરવાળી એ રહેવાની છે એમની એમ પણ બાર આર્ટ્સ અને કોમર્સવાળાને ત્રીસ ટકા હેતુલક્ષી છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સર પ્લીઝ અપલોડ ઓલ સબ્જેક્ટ્સ આઈ એમ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એટલે બે હજાર બાવીસ એક્ઝામ જે આઈએમપી છે એ આવી જશે વેઇટ થઈ રહ્યો છે બ્લુ પ્રિન્ટનું જેવી બ્લુ પ્રિન્ટ આવશે એનું એનાલિસિસ કરીને આપણે બધી જે પણ આઈએમપી છે એ તમારા માટે અપલોડ કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બરાબર ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સર મને એવું લાગે છે કે મેં ચેપ્ટર નંબર એક બે ત્રણ કરી દીધા પણ મને લાગે છે કે હજુ આ થયા નથી તો હું એના માટે કોન્ફિડન્ટ કેવી રીતે થવું તો જો કોન્ફિડન્સ વધારવા માટે એક બહુ જ અગત્યની જે વસ્તુ છે એ છે ટેસ્ટ તમે પોતાનો ટેસ્ટ લો જાતે ચેપ્ટર નંબર એક થઈ ગયું તો આધ્યાને ક્વેશ્ચન વાંચી દીધા તો ગમે તે બે ત્રણ મોઢે લખીને જુઓ બરાબર તો તમને એવું થતું હોય કે ભાઈ જાતે તમે સિલેક્ટ ના કરી શકતા હો તો તમારા મમ્મી પપ્પાને કે કોઈ બી હોય કે ભાઈ ચાલો આમ આ આ ચેપ્ટર મારે કમ્પ્લીટ થઈ ગયું છે તમે મને પૂછો હવે જો તમને એમાં માર્ક્સ આવશે જો તમને આવડશે તો મતલબ તમારું કોન્ફિડન્સ વધશે બરાબર ટ્રાય કરી જુઓ આઈ એમ શ્યોર ફાયદો થશે ત્યારબાદ ક્વેશ્ચન તમારો છે કે રિવિઝન મેક્સિમમ કેટલી વાર કરવું જોઈએ જુઓ હવે ટેસ્ટ તમે આપ્યો બરાબર એમાં ધારો કે પચાસ ગુણનો ટેસ્ટ હતો એમાંથી ધારો કે ચાલીસ આવ્યા બરાબર તો મતલબ હજુ તૈયારી થોડી ઓછી છે દસ ગુણનું બાકી છે તૈયાર કરવાનું બરાબર ને તો દસ ગુણનું જે પણ ક્વેશ્ચન ના આવડ્યા હોય એ તૈયાર કરો અને પૂરેપૂરું ચેપ્ટર રિવિઝન કરો ફરી ટેસ્ટ લો બરાબર તો આવી રીતે જ્યાં સુધી તમને કમ્પ્લીટલી ના આવડે ત્યાં સુધી તમે રિવિઝન કરી શકો છો બરાબર તો એમને એમ ધારો કે તમારે કોઈ આંકડો જોઈએ તો એવો કોઈ આંકડો ના મળે કારણ કે આમાં શું હોય કે જ્યાં સુધી તમને કમ્પ્લીટ ના આવડે સુધી રિવિઝન કરતા રહો બરાબર સિમ્પલ ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સર સ્ટાન્ડર્ડ બેઝિક મેથ્સનો પરિપત્ર સો ટકા સાચો છે આઈ ડોન્ટ નો તમે કયા પરિપત્ર વિશે કહો છો આઈ થિંક લાસ્ટ જે પરિપત્ર એના વિશે કહી રહ્યા હો તો એ સાચો છે બેઝિક જે મેથ્સ છે એમને સાયન્સનું ઓપ્શન મળવાનું છે બરાબર જે આપણા શિક્ષણ મંત્રી છે એમણે પણ ઓલરેડી એમનો વિડીયો પણ છે બરાબર એટલે કે એમણે કહ્યું છે ઓકે તમે વિશ્વાસ કરી શકો છો ત્યારબાદ સર ન્યૂ બ્લુ પ્રિન્ટ ક્યારે આવશે આઈ ડોન્ટ નો એકચ્યુઅલી બરાબર બ્લુ પ્રિન્ટનું કંઈ ખબર નથી બરાબર મારા મતે તો મતલબ જે નિર્ણય લીધો ને કે ભાઈ ચાલો ત્રીસ ટકા હેતુલક્ષી આવશે એ પહેલાં બ્લુ પ્રિન્ટ બનાવીને રાખવી જોઈએ કારણ કે બ્લુ પ્રિન્ટ તમારી એક તો ફિક્સ ના હોય અને ભાઈ તમે જાહેર કરી દો અને પછી જા બ્લુ પ્રિન્ટ આવતા હોય દસ પંદર દિવસ લાગે મતલબ ટાઈમ જે છે એ છોકરાઓના ટાઈમનું કોઈ વેલ્યુ જ નહીં રાઈટ બસ ગમે તેમ તૈયારી કરો પછી એક કહેશે ત્રીસ ટકા કટ આ કટ મતલબ યાર પહેલાંથી તમે કહેતા હોય તો ખબર પણ પડે આઈ ડોન્ટ નો વોટ આર ધે ડુઇંગ બટ કંઈક કરશે ચલો જોઈએ બ્લુપ્રિન્ટમાં ચેપ્ટર વિશે ગુણવાર હશે યસ હશે ચેપ્ટર વાઈઝ હશે જનરલ ગુણવા મતલબ જનરલ જે આપવાના ઓપ્શન એના વાઇઝ પણ હશે જોઈએ કેવી આવે છે ખબર નહીં આ વખતે સિલેબસમાં ઘટાડો થઈ શકે ઓમિક્રોનના લીધે એક્ઝામ કેન્સલ થઈ શકે જો सिलेबस માં ઘટાડો હમણાં તો ગઈ થવાના ચાન્સીસ લાગતા નથી પણ આ સરકારનો ગઈ નક્કી નથી હોતું બરાબર મતલબ ઈચ્છા થાય તો કટ પણ કરી નાખે પણ આપણે એમની ভরસા ના બેસાય ઓકે તો આપણે શું કરવાનું જેટલું ચાલ્યું હોય જે ફર્સ્ટ एग्जाम માં ચાલ્યું હોય જે સેકન્ડ एग्जाम માં તમારે જેટલી સ્કૂલ માં ચાલે એલા છે આપણે કમ્પ્લીટલી આવડવા જોઈએ સિમ્પલ વસ્તુ યાદ રાખો બરાબર બીજો ઓમીક્રોન લીધે एग्जाम જો ઓમીક્રોન કે બજી કોઈ પણ નવો વેરીઅન્ટ આવે તો એનાલજી પણ કરે છે एग्जाम કેન્સલ થાય પણ ક્યારે થાય જો કોરોના બહુ બધું વધી જાય તો કેસ વધી જાય તો તો પણ ઓનલાઈન ઓપ્શનનું માધ્યમ એટલે જે ઓનલાઈન એક્ઝામ છે એનું ઓપ્શન આવી શકે છે બરાબર તો એટલે લેવા લેવાશે બરાબર ત્યારબાદ સજેસ્ટ ટુ સર એક્ઝામ માટે એક ટાઈમ ઓકે ટાઈમ ટેબલ જોઈએ હવે કેવી રીતે બનાવ્યું બનાવીએ બરાબર ત્યારબાદ થેન્ક યુ સર તમારા લીધે મારે ફર્સ્ટ એક્ઝામમાં નાઇન્ટી સેવન પર્સન્ટ આવે ઓ વેરી ગુડ મતલબ મને પ્રાઉડ છે તમારી ઉપર કે તમે મારા સ્ટુડન્ટ છો બરાબર અને મહેનત કરતા રહો આગળ વધો ખાલી ભૂલતા નહીં મને બરાબર કોઈ વાર મળીએ તો યાદ રાખજો કે આ સર હતા બરાબર સર આ વખતે એંસી ટકા હાજરીનો વાળો નિયમ છે કોઈ આવો નિયમ કોઈ આઈ ડોન્ટ નો કે છે નથી નથી સાહેબ તો નથી કારણ કે ફરજિયાત હાજરી નથી બરાબર સ્ટાર્ટિંગમાં જ તો એવો કોઈ એંસી ટકા હાજરીનો નિયમ નથી પણ સ્કૂલવાળા ધારો કે ભાઈ આવવું જ પડશે તો પછી જવું પડશે બરાબર સ્કૂલ ઉપર ડિપેન્ડ કરશે આ વસ્તુ ત્યારબાદ સર સેકન્ડ એક્ઝામમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પૂછાશે પૂછે કે જેમ તેમ જો સેકન્ડ એક્ઝામના પેપર આવવાના છે એસવીએસ કક્ષાએ બરાબર હવે એસવીએસ કક્ષાએ એ લોકો બ્લુ પ્રિન્ટ ફોલો કરે તો સારું બરાબર આઈ થિંક ફોલો તો કરશે પણ કેટલીક વાર શું છે એમની રીતે મરજીથી પણ કાઢી દેતા હોય છે બરાબર એટલે એના માટે તમારે વેઇટ કરવો પડશે એન્ડ સેકન્ડ એક્ઝામ સ્કૂલવાળા કાઢે તો બેઝિક કે સ્ટાન્ડર્ડ ઓપ્શન આપશે ને કે ચૂઝ કરીને એક્ઝામ આપો તો જો સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સનો ઓપ્શન કદાચ આપી શકશે આઈ થિંક આપવાનો નિયમ હતો જે લાસ્ટ પરિપત્રનો આપણે વિડીયો બનાવી દેવામાં આવું તો આપશે બરાબર અને તમે સ્કૂલમાં પૂછજો સ્કૂલમાં સર કહી દેશે બરાબર ત્યારબાદ સર પ્લીઝ ફૂલ સિલેબસ કમ્પ્લીટ ડે ટાર્ગેટ પ્લાન કયા ધોરણનો તમે કહો છો આઈ થિંક દસવાનો કહેતા હોય તો એના વિશે વિચારીએ ચલો વિયો બનાવીએ બરાબર ને ઓકે મારાથી ટાર્ગેટ પ્લાન ઓકે જોઈએ ચલો નથી બનતું બરાબર ચલો હું ટ્રાય કરીશ બરાબર કે એક્સલ સીટમાં બનાવીને તમને માટે કંઈક કરીએ ચલો ત્યારબાદ ક્વેશ્ચન છે સર ઇન્ટરનલ માર્ક્સ કેટલા છે ટેન્થ માટે મારા સ્કૂલવાળા કહે છે કે ત્રીસ છે પણ રિયલ માર્ક્સ કેટલા છે વીસ કે ત્રીસ જો વીસ છે ઓકે યાદ રાખજો વીસ છે સ્કૂલવાળાને કન્ફ્યુઝન હશે બરાબર એમના વિડીયો મોકલજો અથવા અનંત એજ્યુકેશન સબસ્ક્રાઈબ કરાવજો ઓકે આટલું કરાવજો બરાબર તમારા મિત્રોને પણ શેર કરો યાર એક 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 જણું ખાલી ચાર ફ્રેન્ડને પણ સબસ્ક્રાઈબ કરાવે ચાલો મિનિમમ એકને પણ કરાવે તો પણ એક દિવસમાં આવડે એક લાખ સબસ્ક્રાઈબર વધી જાય પણ કોઈ કરાવશે તો નહીં એવું બરાબર કારણ કે કોઈને પડ્યું હોય તો ને રાઈટ મતલબ કરો યાર સબસ્ક્રાઈબ કરો યાર સર આ વખત એક્ઝામ કેન્સલ થઈ થશે એમ પૂછવાનો તમારા હશે ક્વેશ્ચન મારો મિનિંગ મતલબ તો જો એક્ઝામ કેન્સલ થવાનું કોઈ મતલબ ફિક્સ નથી બરાબર કોરોના આવે તો પણ ઓનલાઈન એક્ઝામ લેવાઈ જાય બરાબર ઓફલાઈન એક્ઝામ કદાચ ના લેવા જો બહુ કોરોના કેસીસ હોય પણ કંઈ નક્કી નથી એટલે આપણે મહેનત ચાલુ રાખવાની છે ઓકે ત્યારબાદ સર ત્રીસ ટકા રિડ્યુસ કરવો જોઈએ સિલેબસ તો જો આ ક્વેશ્ચનનો આન્સર એકચ્યુઅલી તમે નીચે કમેન્ટ કરો શું ત્રીસ ટકા ત્રીસ ટકા કે વીસ ટકા દસ ટકા જેટલો પણ ખોશાય શું રિડ્યુસ થવો જોઈએ કારણ કે મારા મતે જુઓ એમ જોવા જઈએ ને તો ટાઈમ બહુ જ ઓછો હોય છે દસમાં માટે બરાબર અને એટલી જલ્દીમાં વાંચવું પડે ભણવું પડે ને કે સિલેબસ પૂરો ના થાય કાં તો એક્ઝામ પાછળ લઈ જવી જોઈએ અથવા થોડો સિલેબસ રિડ્યુસ થવો જોઈએ મારા મતે ઓકે તમારો મત શું છે નીચે કમેન્ટ કરજો ત્યારબાદ સર પેપર ફાસ્ટ કેવી રીતે પૂરું કરવું હું બહુ જ ટ્રાય કરું છું પણ નથી કરી શકતો તો જો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હતો પ્રેક્ટિસ પેપર પ્રેક્ટિસ કરો બરાબર ટાઈમર જોડી રાખો ઘડિયાળ સામે લઈને બેસો અને ટ્રાય કરો કેટલી મિનિટમાં તમારું પેપર પૂરું થાય છે બરાબર મતલબ એવું નહીં કે ચલો કેટલા ક્વેશ્ચન ના આવડે એવું મહેનતે પૂરી બધું આવડવું એ જોઈએ અને પેપર કેટલી વારમાં પૂરું થાય છે એ પણ જુઓ અને પછી જ્યારે તમે ચાર પાંચ પેપર મતલબ આવી રીતે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમારી કેટલી કહેવાય ને કે કેટલી મિનિટમાં તમારું પેપર પૂરું થઈ જાય કેટલા કલાકમાં પૂરું થઈ જાય છે બરાબર અને પછી એને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરો ઓકે ઝડપી લખવાનો ટ્રાય કરો અક્ષર ના બગડે એ રીતે તો આવી રીતે તમે ટ્રાય કરશો તમને ખબર પડી જશે ભાઈ ચલો ઇમ્પ્રુવમેન્ટ કંઈ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું બરાબર તો પ્રેક્ટિસ કરવી પડશે તમારે બરાબર કોઈ એવી કોઈ ટિપ્સ નથી રેડી કે ભાઈ ચલો એ અપ્લાય કરીને ફાસ્ટ લખાઈ ગયું રાઈટ મહેનત કરો ટ્રાય કરો ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થમાં મેથ્સ કઈ રીતે કરું જ્યારે સર ભણાવે છે ત્યારે આવડી જાય છે પછી ઘરે આવીને એકવાર બધા દાખલા ગણું પણ છું પણ ટેસ્ટમાં માર્ક્સ આવતા નથી તો જુઓ ટેસ્ટમાં માર્ક્સ આવતા નથી એનું રીઝન શું હોય કે તમે ટેસ્ટમાં દાખલા જે પૂછ્યા છે એ નથી આવડતા તો એના માટે શું કરો ટેસ્ટ જે છે જે રીતના દાખલા પૂછ્યા છે એ ઘરે જઈને મોઢે કરો અને જાતે સેલ્ફ ટેસ્ટ લો બરાબર જેમ કે ચેપ્ટર નંબર એક તમે કમ્પ્લીટલી ગણી લીધું તૈયાર કરી લીધું તો જાતે પહેલાં ટેસ્ટ લો જો તમને એમાં આવડે છે તો પછી સ્કૂલમાં કે પછી ટ્યુશનમાં આવડશે અને જો એમાં તમને ડરના લીધે નથી આવડતા તો એ ડર દૂર કરવાનો ટ્રાય કરો બરાબર ટ્રાય કરી જુઓ આ રીતે ઓકે ત્યારબાદ ક્વેશ્ચન છે સર દ્વિતીય સત્રમાં પ્રથમ સત્રનું બધું જ પૂછાશે તો જો નવ અને અગિયારમાં નવ અને અગિયારમાં પંદર ગુણનું પૂછાશે બરાબર અને દસમામાં બધું જ ઓકે પૂરેપૂરો સિલેબસ હશે હવે સેકન્ડ એક્ઝામ વિશે જ્યારે પરિપત્ર આવશે કે ભાઈ શું અભ્યાસક્રમ છે શું બ્લુપ્રિન્ટ છે ત્યારે વધારે માહિતી મળે બરાબર તો બધી માહિતી તમને ક્યાં મળશે આપણી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ખાસ જોડે આવેલું નોટિફિકેશન બિલાઈકમ પણ દબાવી દેજો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને અપડેટ મળે અને ખાસ મહેનત કરતા રહેજો ઓકે બાય ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ એન્જોય